જય મોગલ, જય મણિધર, જય વડવાણી, જય કબરાવવાળી. બાપ તળાજામાં, જોકે હું એને દુર્ઘટના કહું છું, દુઃખ તો છે જ પણ એને દુર્ઘટના કહેવામાં આવે છે. અને બીજી વાત કે જોકે અસલ આયર આવું ન બોલે, બોલે જ નહીં, અસલ આયર બોલે જ નહીં. કારણ કે આદિ આવડથી માંડીને મારા મામા અને ભાણેજના નાતા છે, આદિ આવડથી મામા ભાણેજના નાતા છે. પણ આ આયર આવો શબ્દો કોઈ દી બોલે નહીં, કારણ કે આયરને ખબર ગમે તો ભાણેજ છે અમારો. ભાણેજ કદાચ છે હામો થાય તો મામાની જાતું કરવાનું નિયમ છે કે ભાણેજ છે આપણો, ક્ષમા કરી દો. પણ આ આયર આવું બોલે નહીં. આ એક ધાનનું ધનેરું છે, ધરતીને ભારરૂપી છે. તો હું અઢારે વર્ણને કહું છું, આ અઢારે વર્ણનું અપમાન આયે કર્યું છે. કોણે? આ ધાનના ધનેરવો કહું છું એને, કારણ કે એના માણસ જ છે ને. માણસ હોય તો આવું બોલે નહીં ને. આજે મારા કરતાં કદાચ એક બે વર્ષ નાનો, કારણ કે હિતો તમે ગટકાવી ગયા છે. તો આવો હિંતર વર્ણનો ઉઠી અને આ જે વઘારે છે એના નામની અકલ બુદ્ધિ વગરનો, એને એટલી ખબર નહીં હું શું બોલી ગયો છું. બીજી વાત, મને દુઃખ એ થાય છે કે એની હેરે બેઠા હતા, એને કંઈક બુદ્ધિ નહીં હોય મૂકી, એ ભાઈ તું આ હું બફાટ કરે, બંધ કર, હાથમાં માયક લઈ લેવાય. ન બોલ્યામાં નવ ગણ જાણતા તો બોલાય, આવું બોલાય નહીં. આ ધાનના ધનેરવા તને ખબર નથી. જોકે આયર તો આવું બોલે જ નહીં, પણ હું એટલું કહું છું કારણ અહીંયા હજારો આયર આવે છે મારી પાસે, હજારો. અઢારે વરણ મોગલને માને છે, મણિધાર વડવાળી કબરાવવાળીને, હજારો આયર. અને 90% આયરની અહીંયા પણ સેવા છે આ વડવાળી. કેટલી? 90% વરણ અઢારે આવે છે, પણ 90% અહીંયા આયર આવીને સેવા કરે છે માની રાત દિવસ. પણ હું એટલું તો ફરીને કહું છું, આયર આવું બોલે નહીં. આ આઈના આદેશ છે વડવાળી મોગલના. પણ તારા કહેવાથી ધરતીને તું ભાર રૂપી છે, તારા કહેવાથી કે અમારો મામા ભાણેજનો જે પરંપરાનો નાતો છે, આદિ અનાદિનો જે નાતો છે, એ તારા કહેવાથી તૂટશે નહીં. સમજી લેજો, તારા જેવાની જરૂર છે સમાજમાં. કારણ કે બધા હારા હોય તો તારા જેવા કાગડાની જરૂર તો છે ને સમાજમાં, એમ હારાની અરે કાગડાની જરૂર. પણ મને દુઃખ એટલું થાય છે, હે આ હીરો, જોકે તમે બધા ચારોનો હરે જ છો, અઢારે વરણ છે અમારી યારે, પણ આહીરો મને દુઃખ એટલા માટે થાય છે કે એક અમારી ભગવતી એમાં તમે આવી ગયા, અમે આવી ગયા, અમે તમારા ભાણે જ છે, તમે મહાળ છો. પણ દુઃખ સાથે મને કહેવું પડે છે કે આ ગોર ખોદ્યું બોલતો તો ધરતીને ભારરૂપી એક ધાનનું ધનેરું, તમે એને એટલું ન કીધું, તું આ શું બોલશ? હું ધોખો નથી કરતો આહીરો, કારણ કે આપણે મામા ભાણે છે. આ તમારું અપમાન છે એટલું અમારું છે, અને અમારું છે તમારું છે. કારણ કે અમારી આરે તમારું 10 ગણું અપમાન થયું છે. અમારું થયું કારણ કે મને કહે છે કે આ તમારા મામા આવા, મેં કીધું અમારો મામો બોલે જ નહીં આવું, અમારો મામો બોલે જ નહીં, આ આયર આવું બોલે જ નહીં કીધું. ગમે એવું હોય તો આયર આ શબ્દો બોલે નહીં, હું ખરીખરી કહું છું, આયર ન બોલે આવું. પણ એક જ કહું છું, આ 36 કલાક થઈ ગઈ, કાલ રાતનો બનાવ છે. મને એમ કે પછી વાત, પછી વાત. મને ગણાય વડીલોનો ફોન આવ્યો, બાપુ કેમ નથી બોલતા? કીધું બોલીશ, સમય આવે જોવા દે. મને ત્યારે મને દુઃખ થઈ કે આ 36 કલાક વહી ગઈ, કાલનો સાહેબ બનાવો. અને કોઈ આયરે ભલે વિડીયા એક બે મૂક્યા, અમારા વિકે મામા ઉબલે મૂક્યા છે, પછી કલાકાર મામા છે એને પણ માયા મામાએ મૂક્યા છે, 2-3 આયરે મૂક્યા છે. પણ મને દુઃખ સાથે, જો આવી રીતે કોઈક ચારણો બોલ્યો હોત તો તમે આયરના કેટલા વિડીયા વાયરસ થાત? મને આનો જવાબ દો થાત ને. તો આ તો ભગવતીનું અખિલ બ્રહ્માનું જે સંચાલન કરનાર છે, હજાર હાથવાળી છે, એના તમે કાપડા લુગડા ઉતાર લીધો. આયર મને તમારાથી કોઈ વાંધો નથી, પણ મને વાંધો એક થયો કે ખાલી તમે વિડીયામાં એને ઠપકો દીધો હોત ને કે એ નેફા, એ ધાનના ધનરવા, તું શું બોલશ આ? તો મને આટલી છે ને આક્રોશ નો આવત. 36 કલાક થઈ અને કોઈ આયરે વિડીયો તમને જ દીધો? હું એવું નથી કેતો તમે દો, હું તો ના જ પાડું દેશો નહીં, પણ હું એટલું તો કહું છું, હે ચારણો, આયરની એકતા જોઈ લ્યો. ચારણો એકતા જોઈ લીધી ને આયરની, આને એકતા કહેવાય. ખરેખર હું તો દાંત કહું છું, મા મોગલ એનામાં એકતા રાખે અને રાખતી આવે. પણ ચારણો હવે તો સમજો, તમે હવે તો સમજો. એ ભલે દીધા છે આયરે વિડીયા, હું કોઈનો વિરોધ નથી, દીધા છે મામાએ, એક બે મામાએ દીધા છે, વિકે મામાએ દીધા છે, બીજા કલાકાર મામાએ દીધા, 2-3 દીધાય છે, દુઃખથી દે. પણ આટલા આયરો છો તમે, કોઈ એમ કીધું કે ધાનના ધનરવા પાપી રાક્ષસ,
આ તું શું માવે છે બોલો સોનભાઈ વિશે? સોનભાઈ કયો તો એને કદાચ કબરાઓ વાળી કયો તો ઈ, પણ મને દુઃખ થાય છે. દુઃખ એટલા માટે થાય છે કે હજી ચારણો બેઠા છે, હજી આયુ બેઠી છે, રાફડા ખુલ્લા નથી હો, રાફડા હુના નથી. અને આ યજ્ઞ હવન છે મગનો, 24 કલાકના હવા 1100 નાળિયેર જાય છે. પણ આયર, તું આયર તો છો જ નહીં, જોકે આયર હોય તો આબુ બોલે જ નહીં, આયર છો જ નહીં, તું આયર બોલે જ નહીં, કારણ કે આયર છે ને ક્ષમા કરવા વાળો છે, આયર બોલે જ નહીં. મારી પાસે હજારો આયરાણી આવે છે, આયર આવે છે, 18 વરણ આવે છે, હજારો આયરાણી આયરો અહીંયા સેવા કરે છે મોગલધામની. પણ તું એ ધરતીને ધાર રૂપી છો. પણ આજ મારે માતાજીની આરતી કરીને કહેવું પડ્યું કે માં આનું તું કઈ દીકરીએ દીવો વડવાળી રહેવા ન દેતી. જો આવા પાપીઓ 2-3 હશે તો મામા ભાણેજના નાતા ઉપર, મામા ભાણેજની પરંપરા, માણા ભાવ, મામા ભાણેજની જે એકતા છે આ તોડી નાખશે. હે આ હીરો, તમારા હંપને મને બહુ આનંદ આવે છે કે મુરલીધર મોગલ તમારી એકતા રાખે ને હંપ રાખે. પણ જો અમારા ચારણ કોઈ તમારા વિશે બોલ્યો જ ન તો તમારા હજારો લાખો વિડીયો વાયરસ થાત. મને આયરો દુઃખ થાય છે તમારું. અને આ આ માનવ લુગડા ઉતાર લીધા ત્યાં સુધી તમે બોલતા, અને અહીંયા 2-3 જણા કોઈ એના જવાન જવા બેઠા હતા, હું તો એને ધનેરવા કહું છું. ને કે સંભળાય ને તો ઊભું થાય ને બીજું દવાય કહે આ તું શુભ પાઠ કરસ રાક્ષસ. મને બહુ દુઃખ થાય છે કારણ કે મારી પાસે હજારો આયરો અહીંયા સેવા કરે છે, આ મોગલને ઉજળી કરી છે. પણ મારા કચ્છના આહીરો છે ને ખમીર વર્તી છે, એટલે કાઠિયાવાડ ને ખમર વર્તી છે, પણ કચ્છના જે મારા આહીરો છે ને એને બધાને દુઃખ છે, ખૂબ એને લાગણી દુભાણી છે. ચારણ પ્રત્યે એને ખૂબ દુઃખ લાગ્યું છે કે અમારા ચારણ આઈનું અપમાન કર્યું, એમાં મેં ભેળા છે, ખૂબ દુઃખ લાગ્યું છે. પણ મડરાવાળી જે ગંગાનો અવતાર, અને પાછો તું એમ કે તને ખબર ન પડે, માણા કીધું છે ને પરણ્યાનું હોય પણ પાંચે જ બેઠા હોય, 9 બોલામાં 9 ગણ હોય, પણ તારાથી ના બોલાયને તે તો બોદળ પરિવારનું અપમાન કર્યું છે કે જેને આંતળા નિસવી નાખ્યા છે, બોલી બોલીને ચારણો કવિઓ કવિતા લખી, અને તું એમ કે ચારણે મરાયો. પહેલા તો દેવા બુદળના પરિવારનું અપમાન કર્યું છે. કાલ કોક એમ કહે છે કે આ ચારણો મરાયો હતો, દેવા બુદળે ક્યાં દીકરો દીધો, એનો રથી થયો એને તો નહીં ખબર પડે. પણ હું કહું છું એ ગઈ જબરજસ્ત દેવા બુદળના ઇતિહાસના આને ધક્કો લગાડ્યો છે. શું બોલે છે કે દીકરો મરાવી નાખ્યો, અમને ભાવીને બજાડ્યા, માતાજીને કે દીકરીને એની માતાજીને ગાળી બોલે છે. પણ એટલું ધ્યાન રાખજો કે આ દેવાજ બોદળની જે પ્રતિકમાં ગામોગામ મેં અહીંયાથી હુકમ કર્યા છે આયરો, કે હે આયરો તમે કોણ છો, કે વાહલી પેટી તમને યાદ કરશે, દેવાજ બોદળનું તમે ટેચ્યુ બહેરો તમારો ગામોગામ, કે વાહલી પેટી યાદ કરશે કે અમારામાં આવા અડાભીડ થઈ ગયા, પાંચ અડાભીડ માથે તે પાણી ફેર્યું છે રાક્ષસ, પાણી ફેર્યું છે, આવા અડાભીડો આયરો થઈ ગયા. અને તું આવું બફાટ કરસ કારણ કે તારો આહાર નહીં હોય શુદ્ધ ન કરતો, તું આવું બોલત નહીં, કારણ કે તારો ખોરાક વિકૃત હોય એટલે તારી ભાષા વિકૃત જ હોય. બીજી વાત કે દેવાયત બોદળનો તે ઇતિહાસને જેને કહેવાય કે ઇતિહાસની માથે તે ધૂળ વાળી દીધી, પણ એ ધૂળ ચારણો બેઠા છે ને જ્યાં સુધી એની નીલી લાગવા દે. અને પરંપરા છે આહીરો અને ચારણોનો જ રિવાજો આદિ આવડથી છે. આવા કદાચ ધાનના ધનરવા બોલાયથી ફરક નથી પડવાનો, પણ મને દુઃખ એટલું થાય કોઈ આયુરે વીડિયા ન મૂક્યા કે બાપુ તમારી વાત સાચી છે, આ આપણી આયુનું કારણ કે જે ઈ પોતે પૂજે ઈ ચારણની જગદંબા છે, 18 વરણની માં છે, આ કોઈ એક ચારણની નથી. અને અમે ચારણો તમારા ઇતિહાસ ઉદળા રાખ્યા. અરે હું તો આયુરોને કહું છું બાપ મજૂરી કરો, અને હું લાઈવમાં કાયમ બોલું છું કે આયરાણી કદાચ તકનું લાવીને ખાતી હોય તો 5 મહેમાનને આયરાણી હાથે બાપ રોટલો ખાઈને જાઓ. આ તમને સારું દીધું, તમે આ અમને જળ દીધો, અમારે કોઈ વખાણ કરવાનો હોય આવા અમે બોલી ચારણો છે, પણ અમને બહુ દુઃખ થાય છે. મને મારી સમાજના ફોન આવે છે કે બાપુ તમને શું થયું, તમે બોલતા નથી, તે કહેવાવાળા કીધું બાપુ એની રીતે બોલશે, પણ મારું કંઈક જુદું છે બરું, કાકા આઈનું ઓઢણ છે ને આનો પરિવાર બેઠો છે, સમજી લ્યો. પણ 1100 નાળિયેર હાંજ 24 કલાક ના જાય છે, 1100 હવા 1100 15-17 કિલો યજ્ઞમાં ઘી જાય છે. પણ વડવાળીને એટલું કહું કે હે વડવાળી, જો ધૂપેડું આ ચારણનું લેતી હોય ફરતે તો આને માં તું 6 મહિના ન થવા દે, કારણ કે 6 મહિના તો મોગલ માટે 6 વર્ષ લાગે છે, તારું નખો ધોઈ જવાનું છે, કારણ તે અમારા એક મામા ભાણીને એકતા તોડવા બેઠો છે. પણ આયરો બહુ હમતદાર છે, આયરોને ખબર છે કે આવા ધાનના ધનરવાન માના નહીં,
કારણ કે અમે મામા ભાણે છે, થતા આવ્યા છે પરંપરાથી અને રહેવાના છે. પણ તે જે આ બફાટ કર્યો છે ને, તને સમા લાયક તો તું છો જ નહીં, પણ મારા ચારણોનો એટલું કહું છું, હે ચારણો હવે તો સમજો. હું કાયમ માટે કહું છું, આપણી ભગવતીનું અપમાન થઈ રહ્યું છે, આપણી માના ગુણગાન ગાવાય. આ તમે એના ઇતિહાસ ઉધળા કર્યા તો તમને કીધા ને કે માગણ કોમ છે ને એને બે રૂપા દે, આની ઓકાત શું છે, આની ઓકાત છે આ કઈ હવે. મને બહુ દુઃખ થાય છે, અતિ દુઃખ થાય છે, બીજાની ઘોડે સુધરેલ ભાઈ છે, હું ચારણ છો ભણશો, પણ મને દુઃખ એક થાય છે. ભલે અમે ચારણો તો આ વિરોધ કર્યો છે ને, એ તો વિરોધ કરવાના છે અને પોલીસ કેસે કરવાના છે, લખાવાના છે. પણ આ વડવાળી જો તને કમો તે મારે નહીં ને, તો વડવાળી વડવાળી નો કહેવાય, સાંભળી લેજે. કારણ કે તે આય નું અપમાન કર્યું છે. હે તારો દીકરીએ દીવો વયો જાય છે રાક્ષસ, તારો દીકરીએ દીવો વયો જાય છે, તે અમારી આય નું અપમાન બઢડા વાળી નું, એમાં આય આવી ગઈ છે. કારણ કે તત્વ એક છે, નામ જુદા છે. તું એ ધરતીને ભાર રૂપી છો અને અમારે અહીંયા હજારો મારી પાસે આયરો આવે છે, કે એક માના પડ્યા બોલ માથે ઉભા રહી જાય છે આયરો, કચ્છના ખમીરતા આયરો હાલ દેખાડું તને, તે જોયા નથી આયર. કારણ કે તારા સંસ્કાર જ આયરના નથી, તને શું કહેવાનું આવે છે. અને આયર આ બફાટ ન કરે બાપ, આયર ન બોલે. બધાને ખબર પડી ગઈ છે આયર આવું ન બોલે બાપુ. એટલે મેં કીધું છે આયર આવું બોલે નહીં, આયરના શબ્દ છે નહીં, એટલે કીધું આવ્યું છે ને. કારણ કે હું કોઈ કારણને માનતો નથી, જેની ભેળે હજાર હાથે હું કોઈ કારણને માનતો નથી હો, ચારણ સૌ કારણ રાખો હો હું ના ઘરે, પણ આજે મેં શબ્દ દીધા છે મને દુઃખ જ સાથે છે. માને ધૂપ કરી, માને કીધું માં આ ધૂપેલામાં જો જ થાય માં, એવું તારે કરવાનું છે કે આના ઘરમાં કાંઈ રહેવું ન જોવે મોગલ. અને ધૂપેલામાં જો જ કરી છે વડવાળી મોગલ આરતી કરી, તો એમાં જો જ થઈ છે. હું તને આયર ક્ષમા હું નથી કરતો, કારણ કે હું ચારણ મેં દુઃખ માંગ્યું છે આયાગળ. મેં નામનો નાશ કર્યો છે, મેં નામનો નાશ કર્યો છે. હું તારું નામ લેવા, તને બીજી ખબર, તળાજામાન પર અમારી સાય નેહડી એભાલવાળાના દીકરાને ઊભો કર્યો છે. તારી ઓકાત છે તું બોલી હગા, એભાલવાળાને ઊભો કર્યો છે એના દીકરા આણાવાળાને. અને આય પણ એ ગઈ છે, આય કાગબાઈ નાગબાઈ, તું જો આય મોગલ અહીંયા ગઈ હતી મહેમાન ગતી, અને સિપર લઈને ગઈ છે આજની તારીખમાં બાબરિયા ધાર છે. એ ચારણોના પરિવારો છે, એ વંશો ને એને અઢારે વર્ણ માની રહ્યા છો. તું કદાચ ન માનતો કે અમને ફેર નહીં પડે, પણ આજે અમારા મામા ભાણેજના નાતા માથે, એ આયર તું તો એક ભાર રૂપી છો, તું એક ધરતીને ભાર રૂપી છો, તે અમારી જગદંબાનું અપમાન કર્યું છે. આ વડવાળી તને 100 મહિના નહીં થવા દે, કારણ કે હું આક્રોશ થઈને બોલું છું. કદાચ મેં ઠેકડા મારી મારી વીડિયા દે, મને દુઃખ થાય છે કોઈ આયર વિડીયો ન દીધો, કે રાક્ષસ આ તું શું બોલી રહ્યો છો. આ ચારણ સમાજને અરે આપણું જેને કહેવાય છે ઘેઠું જોયા જેવું થાય છે. પણ દેવાય બોદડે તો દીકરો દીધો ને, એની જાહલની ચીઠીઓ બોલ્યા છે અમારે હેમુ ગઢવી કવિ કાગ, આ ચારણો ઉજળા ઇતિહાસ કર્યા, એ ઇતિહાસ માથે તે કોડા મારી દીધા રાક્ષસ, ચારણો મેળવ્યો. તું બોલો, તું જોતો ખરો જરીક, કાલ શું કહે છે દેવાય બોદડે ક્યાં કર્યો છે દીકરો, ખાલી એમ ઓછા ઇતિહાસ ને એને લંચન લગાડ્યું છે. દેવાયત બોદડે તને ખબર નથી, મને હિતો તરવર હત્યા તને ખબર નથી કે મરનાર બેનને બોદડા જેને કહે જીભાન આપી હતી, બેન સુમલદેવ મારું પ્રાણ જાય છે પણ હું નવઘણનો વાળ નહીં વાંકો દઉં. એ નવઘણને દેવાયત બોદડે પોતાનો દીકરો દઈ દીધો. કો કે પૂછ્યું કે આ આ દીકરા દે ઘર, કે હા આ ઘર દીકરા દઈ દે, બીજાની ખબર નથી. અને એ દેવાય બોદડે દીકરો દઈ દીધો ઉગો. અને આયરાણી જેમ કુંભાર ગારો સુંદી જાય એમ આખું માથે હાલી નીકળી ગઈ અને ઇતિહાસને અમર કરી દીધો, પોતાનો દીકરો દઈ દીધો. અને એ ઇતિહાસ માથે તે કોડા માર્યા છે. તો એ ધરતીને ભાર રૂપી છો, હેટ કંસથી તું નકામો છો. મને બહુ નફરત આવી ગઈ છે કે આને શું કહેવું મારે. મને દુઃખ થાય છે કે તું ઉઠી આયરનો આ શબ્દ બોલો. આ પાછી વાત હું રિપ્લેસ જ કરું છું, આયર આ શબ્દ ન બોલે, બોલે જ ને આયર ન બોલે બાપ. ટકનું લ્યાવીને ખાતો હોય તો ભલે, અને કદાચ કરોડોપતિનો દીકરો આયર આ શબ્દો કોઈ ન બોલે. કારણ કે મને આ વાત ઘડે ઉતરતી નહીં, અંદરથી આત્મો ના પાડે છે, ના વડવાળી ના પાડે છે. આયર આ શબ્દો બોલે નહીં ચારણો, આયરને આપણે મામા ભાણે જ છે,
અને રહેવાના છે અને થતા એવા છે આદિ અનાદિથી રિયાસી અને રહેવાના છે. પણ આવા ધાનના ધનેરવા બોલે છે ને આપણે કોઈને કાંઈ વાંધો નથી, પણ વાંધો એ છે કે આનો વિરોધ કરો. આનો એકનો જ હું વિરોધ કરું છું. કેનો? આનો એકનો જ વિરોધ કરું છું. અહીંયા મારી પાસે હજારો આયરો આવે છે. આજે એને શરમ આવે ને કે આપણે જાય બાપુને શું આપણે કહેવું? નહીં, આ આ આ સમાજ રૂપમાં એક ભાર રૂપી છે. આવું આયર કોઈ દી બોલે જ નહીં. આ આયર બોલે જ નહીં. અહીંયા હજારો આયર આવે છે મારી પાસે. આપણે પાણી માગો, દૂધ આપે, દૂધ આપો તો જેને કહે શરબત આપે, એવા આયરો આવે છે મારી પાસે. પડ્યો બોલ જીલવા વાળા છે. પણ તું એક ધરતીને ભાર રૂપી છો. આયર આ શબ્દ કોઈ દી બોલે નહીં. બીજી વાત કે ચારણો આની ઉપર આ એક જ વ્યક્તિ માથે હોય, એનો બીજો કોઈ ભયું નહીં. આ એક જ વ્યક્તિ માથે કાયદેસરનું કાર્યવાહી કરવાની છે. કાનૂનની જે પ્રમાણે, કાનૂનનો જે નિયમ છે, જે કલમ લાગતી હોય એ મુજબ આની ઉપર ગુનો આપણે કરવાનો છે. અને હું મારા ચારણોને ખાસ કહું છું, હે બાપ ચારણો, આ વડવાળી બેઠી છે, કોઈ ભડકાવ ભાષણ ન દેશો, કોઈ અપમાન થયું બોલશો. કારણ કે આયર અને ચારણ બે માઇન્ડ છે. માઇન્ડ આદિ અનાદિથી છે. આવા ગોરખોદિયાથી કોઈ ફેર પડવાનો નથી. ચારણ બહુ આયરો બહુ હમદદાર છે, હમદદાર છે, ડાયા છે, વિદ્વાનો છે, સમજે જ છે કે ચારણો અમે મામા ભાણનનો નાતો છે. કોઈ દી આદિ અનાદિથી હાલ્યો આવશે, કોઈ દી જવાનો નથી અને કોઈથી કોઈની તેવડ નથી. પણ આ વાત કોઈ બોલે ને તો આપણે એનો સંગ છોડી નાખવાનો. બીજું ચારણો, ચારણો તમને એટલું કહું છું, કલાકારને કહું છું, એમાં હું આવી ગયો, બધા આવી ગયો, બને ત્યાં સુધી એ ઘરનું નહીં પણ એ તળાજાનું પાણી ન પીતા. હો, પાણી પીવાનું બંધ કરી દો, બહારનું પીવો પાણી. ત્યાં કદાચ જાઓ તો હારે લઈને જજો, પાણી ન પીશો. કારણ કે આપણું માનવી જે ધરતી ઉપર લઈને અપમાન કરે ને એનું પાણી ન પીવાય. ગામનું પાણી ન પીશો, ખબર છે? યુદ્ધ થયું હતું રામ રાવણનું અને જટાયુએ વિરોધ કર્યો હતો કે આપણી માનું જે તેડી ગયો હોય લંકામાં અને એના જો આપણે માંસ ખાઈ ને તો આપણામાં કબૂતી આવી જાય. જીલ્યો, એ એક ગીધ હતું, જેને કહેવાય એક પક્ષી હતું, એનામાં એટલી બુદ્ધિ હતી અને એને એટલું કહેવું પડ્યું કદાચ મરી જાય તો બહેતર છે, પણ જે આપણી માને તેડી ગયો હોય લંકાની માલકો રાવણ તો પછી એનું આપણાથી માઉસ લોહી ખાવાની વાત થઈ પણ એનું પાણી ન પીવાય. એક પક્ષીને જનાવરને ખબર પડી જાય જટાયુને તો તને શું કહેવું અમારે? અરે ફટ છે તને. આયર આવો શબ્દો બોલે જ નહીં, ચારણ વિશે બોલે જ નહીં. ચારણની દીકરીનું તે લુગડું ઉતાર્યું છે, ચારણની દીકરીને ગાય. અરે તો ધરતીને ધબા રૂપી છો, ભાર રૂપી છો. આ વિડીયો એટલા માટે દઉં, મને દુઃખ લાગે છે. અહીંયા મારી પાસે હજારો આયરો આવે છે, હજારો, કે બાપુ બોલો. પણ આયરો બધા જાણે છે કે સમાજમાં આવા હોય, અને હોય ભાઈ, સમાજમાં હોય. આવા જો ગોરખોદિયા ન હોય તો પછી કોને હારા હીણાની ખબર કેમ પડે? પણ આને કાયદેસરને આની ઉપર કાર્યવાહ કરો. પણ ચારણોને અને આહીરોને આપણે જે મામા ભાણેજના નાતા છે, આપણી જે પરંપરા છે બાપ, એ આપણે એક રાખવાની છે. કોઈની વાતમાં આવવાનું નથી અને આની માથે કાયદેસરની કાર્યવાહી કરી અને આની માથે પગલાં કાનૂન લેશે કાયદેસરના. પણ હે આહીરો, મને દુઃખ એટલું થાય છે કે તમારો વિરોધ કેમ નથી કરતા બાપ? તમને કાંઈ વાંધો છે? આનો વિરોધ કરો. કારણ આ આપણી મામા ભાણેજની લાગણીને, એકતાને, પરંપરાને, આદિ અનાદિથી જે આવડ વખતથી નાલ્યો આવે છે એને આ તોડવાનું કામ કરી રહ્યો છે. તો આનો સંગ છોડી દેજો આયરો. હું તમને જા, કોઈ પણ એમાં હું હોય તો ભલે મારાથી ને વાત કરો, કદાચ હું જો કોઈ સમાજ વિશે બોલ્યો ને તો મારો સંગ છોડી દો. આ અઢારે વરણને લઈને આલેશ, એક વરણને લઈને નથી આલતી, અઢારે વરણ. ચારણ હોય રબારી, ભરવાડ, આયર, મેર, કાઠી, દરબાર, રબારી, ભરવાડ, મેઘવાળ, કદાચ દલિત હોય તોય ભલે, સમજી લો, વાલ્મીક હોય તો ભલે, મુસલે એ માન હોય તો ભલે, અને દેવી પૂજક હોય તો ભલે, કોઈ પણ વરણ હોય, ઠાકોર હોય તો ભલે, એ અઢારે વરણને મોગલ લઈને હાલે સાહેબ પક્ષપાત નથી. મને કેટલાના ફોન આવ્યા કે તમારા મામા બોલે, મેં અમારો મામો છે જ નહીં, એ ભાઈ બોલતો નહીં, કીધું મામો નથી. એ કે તમારો મામો જ બોલે, મેં અમારો મામો આવું બોલે જ નહીં, આ આયરના શબ્દ છે નહીં, આયર આવું બોલે નહીં. મેં એને એ પણ કીધું છે, મેં આયર આ શબ્દ ન બોલે, કારણ કે જે દીકરા દઈ દેતા એ આ કાર્ય ન કરે. પણ એક દેવાય બોદરની પ્રતિમા જેને ગામડે ગામડે હું ખુદ મુકાવું છું કે આયરની પ્રતિમા તમારે, અને મારા આવા આહીરોને હું જાહેરમાં કહું છું, બાપ તમારા ઘરે મકાન રાખો, કાચા રાખો, બંગલા રાખો, પણ એમાં એવું લખો કે આશરો આહીરનો. પણ તે આહીરના શબ્દ માથે અને દેવાય બોદરની પ્રતિમાને તે ધબો લગાડ્યો છે. ધબો આવું તું બોલો છો? દેવાય બોદરે જેને કહ્યું એક બેનની જીભાન માટે એ જ જેને દીકરો દઈ દીધો
અને તે ધબો એના ઇતિહાસ માટે તે ધબો લગાડી દીધો છે. હૈ ચારણો, તળાજાનું પાણી ન પીતા, અને કદાચ જાઓ ને તો પાણીનો શીશો હારે લઈને જાયજો. ત્યાં સુધી ધા નાખજો. જોકે મેં તો ધા નાખી દીધી વડવાળીની, માં તારું ધૂપેલું ફેરું 2 કિલા હવા 2 કિલાનું, પણ માં એનો વંશ ન રવા દીધી. આ એક નો જ હો, બીજા નહીં, આ એક નો જ. આ ગીગાનું કઈ રહેવું ન જોવે, ગીગાનો એકનું જ ઘરનું, બીજાનું નહીં, આ એકનું જ હણે અને હણો. આ દબારૂપી છે, આજ ભગવતીનું અપમાન કરી રહ્યો છે. આજ અમારા મામા ભાણેજના જે આદિ અનાદિથી જે નાતા છે, અમારી એકતા છે, એને આ રાક્ષસ તોડવાનું કામ કરી રહ્યો છે. આ છે ને માફીની લાયક નથી. અને આના વડવાળી મોગલ પણ માફ નહીં કરે. મારી પાસે હજારો આયરો આવે છે અહીંયા, અને કચ્છના આયરો તો સમજી ગયા, જાણી ગયા છે કે આવા બફાટ કરે એની વાતમાં આપણે અવાય નહીં. બાપુ આવા તો બફાટ કર્યા રાખે, આપણે એની વાતમાં અવાય નહીં, પણ આવવાની જરૂર છે. સમજી ગયા ને, હંસના એટલે કાગડાની જરૂર. આ તો કાગડો નથી, આ ધાનનું ધનેરું છે, જેની કહે ભારરૂપી છે. અને આયર આ શબ્દ ન બોલે. હું ઘડીએ ઘડીએ કહું છું કે આયર આવું બોલે નહીં બાપ, આયર ન બોલે, આયર આ શબ્દો જ ન બોલે, ન બોલે, કોઈથી ન બોલે. કારણ કે આયર તો પરહેલી કોમ છે, યદુ વંશી છે, ચારણો અને આહિરોનો જેને કહે આદિ અનાદિથી નાતો છે. આ આપણી એકતાનું તોડવાનું કામ કરે છે. આયર આ શબ્દો બોલે નહીં, મને દુઃખ થાય છે, પણ આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની છે. અને ચારણોનો એટલું કહું છું બાપ, તમે વિરોધ હવે કાંઈ કરવો જ નથી. હવે વડવાળી માથે મૂકી દો, એનું 100 મહિના મોગલ ઉજળ કરીને કેને એકનું જો, ગીગા એકનું, બીજાને મોગલ હો વરહ ના રાખ્યા, ગીગા એકનું. કારણ હણે અને હણો, ગીતા કહે છે, મોગલે કહે છે, આ એકનું ઉજળ વળી જાય છે અને નહીં રહેવા દે. પણ આ ન કરાય. આ ચારણ જગદંબાનું તું અપમાન કરે છે, મને દુઃખ થાય. અને ચારણો ધીરજ રાખજો બાપ, કોઈ ખોટી રીતે કોઈ નુકસાન થાય, કોઈની ધર્મને કોઈને હાનિ પૂગે. કારણ કે મારી પાસે હજારો આયરો અહીંયા સેવા કરે છે, એને ધર્મ સંકટ આવી જાય કે બાપુ ભાઈ કેમ સેવા કરો. અરે મારા હાવજ, તમે તો બધાય સત્ય છો, તમે તો મહાતા છો, મડદ છો, વીર પુરુષ છો, અને કીધું આવવાનું હોય તો પછી કિંમત ક્યાંથી થાય છે. એટલે એટલો જ અમે બધા ચારણો થઈને વિરોધ, જોકે આયરોએ કર્યો છે વિરોધ, 2-3 મને વિડીયા આવ્યા છે, આયરોએ કર્યો છે, પણ આ એકનો જ હું વિરોધ કરું છું. કેનો? આ એકનો જ, આ ગીગાનો એકનો જ વિરોધ છે મારો, કે ચારણો તળાજાનું પાણી ન પીતા. બસ એ ગીગાનો એકનો જ હું વિરોધ કરું છું. કારણ કે અહીંયા આયરો આવે છે મારી પાસે, અડાભીડ આયરો આવે છે, કે એક અવાજ માથે ઉભા રહે છે, લાખોના ખર્ચા કરે છે આહીરો, પણ મારો વિરોધ આ ગીગાથી છે. અને કચ્છના આહીર તો ખમીરતાવાળા છે, ક્યાંક હોનારત હોય ગયા, પણ એની ખાનદાની, એની મર્દાનગી, એની પરંપરા આજની તારીખમાં અહીંયા મૂકી નથી, મૂકવાના પણ નથી. કારણ કે જેની ઘેરે મુરલીધર છે ને 1000 હાથવાળી બેઠી છે, તો એક ગીગાથીને જ મારે વાંધો છે કે અમારા આખા સમાજનું અપમાન કર્યું છે. એમાં અપમાન અમારું કર્યું, પણ ભેળું તમારું હોત કર્યું છે. દેવાય બે બોધણની જે ઇતિહાસ ઉતળો રચી ગયો છે આયર, એની પ્રતિમાનું હડાહડ અપમાન એને કર્યું છે. વિચાર તો કરો. તો આક્રોશ સાથે કહું છું, ચારણો કાંઈ કરવાનું નથી, બોલવાનું નથી, આ વડવાળીના મોગલના ખોળે નાખી દો. એટલે એમાં મોગલ કયો તો ભલન, હોનભાઈ કયો તો ભલન, કરણી કયો, હિંગળાત કયો, મેલડી કયો, જે કયો, 9 લાખે આમાં આવી ગઈ છે. આ હાંજ હવાર માતાજીનો અખંડ યજ્ઞ છે ઘીનાળિયરનો, અને 3 આરતી થાય છે, અને માને ધા નાખી દીધી છે. પણ ચારણો ધ્યાન રાખજો, એ પાણી પીતા નહીં, સમજી લેજો. ને ચારણો હું તમને વારો ચડાવી દઈશ, એનું પાણી નો પીવો, એના નામનું સમજી જ નાખવાનું, રોઈ નાખવાનું. અને આયરનો આ શબ્દ બોલ્યો, આયર ન બોલે, આયર આ શબ્દ બોલે જ નહીં. ચારણની દીકરી વિશે આયર બોલે, હોજી ન બોલે, આયર બોલે જ નહીં, મને દુઃખ થાય છે. પણ કાંઈ વાંધો નહીં, હું કોઈનો ધોખો નથી કરતો, પણ દુઃખ સાથે મને કહેવું પડે છે, આયરો તમે કોઈ વિડિયા ન મૂક્યા કે આજ અપમાન કર્યું છે, કે આપણે આ આ આ રાક્ષસને આ ધાનના ધનેરવાને 2 શબ્દ કહી કે ભાઈ તારા આ ન બોલાય, આ એક તું મામા ભાણીની એકતા તોડવા વાળો છે. આહીરો તમને કહીશ, મને દુઃખ થાય છે આહીરો, તમે ઉઠી, કારણ અમે તો જાહેરમાં બોલી છે કે આહીર અમારું મહાળ છે, કે આજ આહીર અહીંયા 90% કામ કરે છે બાપ, 90%, 10%માં 18 વર્ણ છે, 90% અહીંયા આહીર, આહીરાની દીકરીઓ બાયું બધા અહીંયા સેવા કરે મોગલની. મને દુઃખ થાય છે કે આહીરો તમને કાંઈ વાંધો આવ્યો વિડીયો દેવામાં, મને બહુ દુઃખ થાય છે આહીરો, મને બહુ દુઃખ થાય છે. કાંઈ વાંધો નહીં બાપ, ન દીધો, મને એનો કોઈ દુઃખ જ નથી. માતાજી મુરલીધર ને મોગલ તમને બધાને હોવ રહેના રાખે, પણ ગીગાનું મોગલ મૂળ નહીં રહેવા દે. હું સાથી ઠોકીને કહું છું કે
આ વડવાળી મૂકશે નહીં ગીગા, તારું ધનોત પનોત વડવાળી મોગલ કાઢી નાખશે, જા ગીગા તને ફટશે. કારણ આયરાવું બોલે નહીં, સમજી લેજે ગીગા, આયરાવું બોલે નહીં, તને વડવાળી મોગલ માફ નહીં કરે. જય મોગલ.